તમારું નામ શું? કિરણભાઈ શંકરભાઈ પટેલ. કિરણભાઈ શંકરભાઈ પટેલ. અને તમારું ગામ? કરાયા. કરાયા કયું ફળ્યું? દાંડોડિયા ફળ્યું. કરાયા દાંડોડિયા ફળ્યું. અને તાલુકો? અત્યારે તો વાપી. વાપી. અને જિલ્લો? વલસાડ. હા, હવે તમને કઈક સમસ્યા હતી, તો શું સમસ્યા હતી અને કેટલા વર્ષથી હતી અને એના માટે તમે કઈ કઈ સારવાર કરી એ તમારી થોડું વાત કરો ને. તો અમે પારડી હોસ્પિટલ ભી ગયા નાકાણીમાં. એટલે શું સમસ્યા શું હતી? સંતાન માટે. સંતાન નહોતું. તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2006. તો 2006 અને અત્યારે ચાલે છે જાન્યુઆરી મહિનો અને 2020. તો આટલા વર્ષ દરમિયાન, મતલબ કે લગભગ 13 વર્ષ જેવા થઈ ગયા, બરાબર ને? તો આટલા વર્ષ દરમિયાન તમે સંતાન મેળવવા માટે ક્યાં ક્યાં સારવાર કરાવી અને કેટલા રૂપિયાનો ખર્ચો તમે કર્યો અંદાજે એ તમે થોડું જણાવો. અમે પહેલા સ્ટાર્ટિંગ તો અમે પારડી હોસ્પિટલ ગયા નાકાણીમાં. હા, તો અમે ખસો ટાઈમ ટ્રીટમેન્ટ કર્યા પણ કોઈ રિઝલ્ટ નહીં. તે પછી વલસાડ ચાલુ. વલસાડ વર્ધમાનમાં ગયા. હા, હવે અમે ખસો ટાઈમ લીધો. બીજી બધી બી આયુર્વેદિક બી દવા કરી પણ આમાં બી કોઈ રિઝલ્ટ નહીં. મતલબ પારડી તમે કઈ હોસ્પિટલ કીધું? નાટકાણી હોસ્પિટલ. અને વલસાડ વર્ધમાન. વર્ધમાન. એટલે બંને જગ્યાએ તમારી ટ્રીટમેન્ટ કેટલા કેટલા મહિના કેટલા વર્ષ સુધી ચાલી અંદાજે? પારડી અમારે 1.5 થી 2 વર્ષ. પારડીમાં 1.5 થી 2 વર્ષ. અને વલસાડમાં? વલસાડ તો વધારે ટાઈમ છે, તો 2 વર્ષ કરી પછી પાછો બ્રેક લીધો પછી પાછું ચાલુ. મતલબ ટોટલ 3 થી 4 વર્ષ નીકળી ગયા. 4-1 વર્ષ તમે વલસાડમાં પણ ટ્રીટમેન્ટ કરાવી. હવે આ બધું ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તમને રિઝલ્ટ મળ્યું કે નહીં? તો ત્યાર પછી તમે બીજી કોઈ સારવાર? જ્યોતિષ પાસે, પછી ભગત, મતલબ કે જ્યાં જ્યાં તમને લાગ્યું કે અહીંયા જવું જોઈએ ત્યાં બધી જ જગ્યાએ તમે ગયા પણ તમને કશે રિઝલ્ટ મળેલું નહીં, બરાબર. કેટલો ખર્ચો કર્યો જ્યોતિષ પાછળ પણ તમે અંદાજે? 1.5 લાખ રૂપિયાનો જ્યોતિષ ઉપર પણ તમે ખર્ચો કર્યો. મતલબ કે ચલો કઈ ગ્રહ નબળા હોય તો પણ આપણને રિઝલ્ટ નહીં મળે એમ કરીને તમે કરાવ્યું હશે, બરાબર ને? તો હોસ્પિટલ, વૈદ, ભગત, જ્યોતિષી આ બધાની જ સારવાર કરાવ્યા પછી રિઝલ્ટ તમને નહોતું મળ્યું પણ અત્યારે તમને રિઝલ્ટ મળી ગયું છે ને. હવે એ રિઝલ્ટ શેના આધારે મળ્યું એ થોડી માહિતી આપો. તમે એવું તો શું કર્યું કે જેનાથી તમને રિઝલ્ટ મળી ગયું, થોડીક માહિતી આપો. પાવડર ને ટેબ્લેટથી. નેટસપ કંપનીની પ્રોડક્ટ જેનું નામ છે નેચરામોર, એ તમે વાપર્યું, બતાવજો ને થોડું. આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે જેનું નામ છે નેચરામોર, એ સિવાય બીજી કઈ કઈ વસ્તુ વાપરી થોડીક બતાવજો ને. આ મેન વેલનેસ છે. હા, પછી બીજું આ ઇઝી ડેટોક્સ છે. અને એની સાથે તમે બેન કઈ વસ્તુ વાપર્યું? હા, નેચરા મોર ફોર વુમન આ તમે વાપર્યું અને એની સાથે ન્યુટ્રી લિવર તમે વાપરી. હા, હવે આમ તમે આટલા વર્ષો દરમિયાન, 13 વર્ષ દરમિયાન તમે જે આ બધી અલગ અલગ હોસ્પિટલ ને આ બધા પાસે ગયા, તો અંદાજે તમારો ટોટલ ખર્ચો કેટલો થયો હશે? 6-7 લાખ રૂપિયાનો તમે ખર્ચો કરી નાખ્યો હતો. અને આ નેટસફ ની પ્રોડક્ટ તમે કેટલા રૂપિયાની લીધી અંદાજે? 25,000 નો પણ ખર્ચો નથી થયો, બરાબર ને? તો તમને કેટલા મહિનામાં રિઝલ્ટ આવી ગયું આ પ્રોડક્ટ વાપરીને? 6 મહિનાની અંદર તમને રિઝલ્ટ મળી ગયું, મતલબ કે પ્રેગ્નન્સી રહી ગઈ, બરાબર ને? હવે બેન તમને મારે સવાલ એ છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમને કઈ તકલીફ આવી ખરી? કેમકે ઘણી બધી બહેનોને કમજોરી આવે કે ચક્કર આવે કે એવું કઈ નહીં. અને જ્યારે તમારી ડિલિવરી થઈ તો ત્યારે કેવું હતું? નોર્મલ ડિલિવરી કે પછી? ઓકે, નોર્મલ ડિલિવરી થઈ. અને બાળકનું વજન કેટલું? બાળકનું વજન 2 કિલો 300 ગ્રામ. 2 કિલો 300 ગ્રામ જેટલું બાળકનું વજન પણ હતું, તો એ પણ નોર્મલ કહેવાય. તો એ બાળક અત્યારે છે કે તમે મને બતાવો કે જેથી દર્શક મિત્રોને ખબર પડે કે ખરેખર બાળક કેટલું તંદુરસ્ત છે. અને હા, તો દર્શક મિત્રો તમે આ જોઈ શકો, આ બાળક છે. કેટલા દિવસ થયા જન્મ થયો ને? 26 નવેમ્બર. 26 નવેમ્બરના દિવસે જન્મ થયેલો અને આજની તારીખ જોવા જઈએ તો 14 જાન્યુઆરી
એટલે અંદાજે કેટલા દિવસ થયા? મહિનાથી વધારે થઈ ગયો, દોઢ મહિનો જેવો થયો, બરાબર ને? હા, તો નોર્મલ ડિલિવરી થઈ, બાળક પણ તંદુરસ્ત છે. નામ શું રાખ્યું એમનું? નિયોમી. નિયોમી, બરાબર. તો આટલા દિવસ દરમિયાન એમને કઈ તકલીફ આવી ખરી? મતલબ બાળક પણ એકદમ તંદુરસ્ત છે, બરાબર. તો હવે મારે તમને એ સવાલ પૂછવો છે કે આજે આપણા જેવા આપણા સમાજની અંદર કે આપણા આજુબાજુમાં ઘણા બધા લોકોને આ સમસ્યાઓ છે કે લગ્નના ઘણા વર્ષ થવા પછી પણ એમને ત્યાં બાળક નથી અને લાખો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ એમને એનું પરિણામ નથી મળી રહ્યું, તો તમને આ નેચરા મોર વિશે તમારે શું સંદેશો આપવો છે લોકોને? સારામાં સારું પ્રોડક્ટ છે, જલ્દી રિકવરી આવી જાય. તમને જ્યારે વાપરવાનું ચાલુ કર્યું ત્યારે તમને વિશ્વાસ હતો ખરો? મતલબ ખરેખર વિશ્વાસ ત્યારે એટલો નતો કે આટલા રૂપિયા ખર્ચા કરીને પછી જો આ મારે વાપરવું હોય તો રિઝલ્ટ મળશે કે કેમ? તો તમે શું કીધેલું ત્યારે આપનાર વ્યક્તિને? એક ચાલુ કરી છે, ટ્રાય કરી જોઈએ, ટ્રાય કરી જોઈએ એમ, બરાબર છે. તો તમને આપનાર વ્યક્તિ, તમને આપનાર વ્યક્તિ કોણ? આ વસ્તુ આજે અહીંયા આપણે પાસે બેસેલા છે, સુજલભાઈ છે એમનું નામ, એમણે તમને આ પ્રોડક્ટ આપી. તો સુજલભાઈ, આજે જે નિઃસંતાન દંપતી કે જેને ત્યાં સંતાન આવ્યા હોય આપણી નેક્સપ કંપનીની પ્રોડક્ટ વાપરીને, એવા તમે કેટલા રિઝલ્ટ લીધા અંદાજે? મારા 60-70 તો ફાઈનલ. ઓછામાં ઓછા 60-70. 9-6-1-9-3-0-1. 9-3-0-1. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.